ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલ હવે આપણા શૈક્ષણિક કાર્યને આગળ વધારતા. વિદ્યાર્થી મિત્રો, હવે પાના નંબર 84 પરનું કોષ્ટક જુઓ. તેમાં ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ષટકોણો જેવા આકારો આપ્યા છે. એ આકારોને આપણે એક ચતુર્થાંશ આટામાં અને અડધા આટામાં ફેરવીશું. આપણે જોઈએ કે તે એક ચતુર્થાંશ આટામાં અને અડધા આટામાં ફેરવતા તે કેવા દેખાશે. જુઓ, પહેલો આકાર ત્રિકોણ, તેને એક ચતુર્થાંશ ભાગમાં ફેરવતા તે આવો આકાર દેખાય છે, અને અડધા આટામાં ફેરવતા તે આવો આકાર દેખાય છે. તમે જોઈ શકો છો ને, એટલે કે તે ત્રિકોણ પહેલાં જેવું દેખાતું નથી. હવે બી નંબરની આકૃતિ જુઓ, એમાં ચોરસ એક ચતુર્થાંશ આટા ફેરવતા અને અડધો આટો ફેરવતા એનો એ જ જેવો આકાર દેખાય છે. તેથી ચોરસને એક ચતુર્થાંશ ભાગ કે અડધા આટામાં ફેરવતા એનો આકાર જાળવી રાખે છે. હવે લંબચોરસને જુઓ, તે એક ચતુર્થાંશ ફેરવવામાં આવે તો તે ઊભો આકાર જેવો લંબચોરસ બને છે, અને જો અડધા આટામાં ફેરવવામાં આવે તો પહેલાં જેવો જ આકાર જાળવી રાખે છે. હવે તમે ડી નંબરની આકૃતિ જુઓ, તેમાં ષટકોણ જો તેને એક ચતુર્થાંશ આટામાં ફેરવવામાં આવે તો તેનો આકાર બદલાઈ જાય છે, એટલે કે તેની જે પહેલાં જેવાનું ચિત્ર છે તેવું દેખાતું નથી. પરંતુ અડધા આટામાં ફેરવવામાં આવે તો તેના જેવો જ આકાર જાળવી રાખે છે. નવા ચિત્ર જોઈએ. જુઓ, તમે અહીં બે પંખા જોઈ શકતા હશો, એટલે કે બે આકારો જોઈ શકતા હશો. પંખાની પાંખ જેવા આકારો દર્શાવેલા છે, તો બે અલગ અલગ આકારો છે. તો તમે કહી શકશો કે આમાંથી કયો આકાર એક તૃતીયાંશ ભાગ ફેરવતા, એટલે કે બીજા ભાગમાં ફેરવતા એને એ જ આકાર જેવો રહેશે. તો પહેલા નંબરની આકૃતિ જુઓ, એ નંબર, એમાં તમને એવું લાગે છે કે બધા રંગ સરખા છે, તેથી એનો એ જ ત્રીજા ભાગમાં ફેરવીશું કે બીજા ભાગમાં ફેરવીશું એનો એ જ આકાર જેવો રહેશે. પરંતુ બાજુના ભાગમાં જો લીલો રંગ છે, તેથી એને જો ફેરવવામાં આવશે તો તે એના જેવો આકાર રહેશે નહીં, તે બદલાઈ જશે. અને તેથી આપણે ફક્ત પહેલા નંબરના ચિત્રને જ ત્રીજા ભાગમાં ફેરવી શકીશું. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકતા હશો કે ત્રિકોણ દેખાઈ રહ્યા છે. નાના નાના ત્રિકોણોથી એક મોટું ત્રિકોણ બનાવવામાં આવ્યું છે. જો આ ત્રિકોણને એક તૃતીયાંશ ભાગમાં ફેરવવામાં આવે તો શું આના જેવું આનું હવે કયું ચિત્ર દેખાશે, હવે કેવું ચિત્ર દેખાશે? તો ચાલો જોઈએ કે હવે કેવું ચિત્ર દેખાય. તો જુઓ, એને એક તૃતીયાંશ ભાગમાં ફેરવવામાં આવે ને તો તે હવે આવું ચિત્ર દેખાશે. કેવું ચિત્ર દેખાશે? તો આવું ચિત્ર દેખાશે. ચાલો એની પછીનું નેક્સ્ટ. તો તમે જોઈ શકતા હશો કે જો આને હવે છઠ્ઠા ભાગમાં ફેરવવામાં આવે, અને જો છઠ્ઠા ભાગમાં ફેરવવામાં આવે, આ છે પાના નંબર આપણું 85 પણ. અત્યારે જે આપણે જોઈ ગયા તે 84 નંબરના પેજનું હતું, હવે 85 નંબરના પેજનું છે. તો આ ચિત્ર તમે જુઓ, તો આ ચિત્રમાં છઠ્ઠા ભાગમાં જો ફેરવવામાં આવે, અંદર આપેલા ચિત્રો છે, તમે બોક્સની અંદર જોઈ શકતા હશો, સ્ટાર આપ્યા છે, પછી નાના નાના આકારો દેખાઈ રહ્યા છે. જો એ ભાગને છઠ્ઠા ભાગમાં ફેરવવામાં આવે તો એનો એ જ આકાર ધરાવશે? તો હા, એનો એ જ આકાર ધરાવશે. છઠ્ઠા ભાગમાં જો ફેરવવામાં આવે ને તો આ દરેક ચિત્રો એનો એ જ આકારમાં રહેશે, કારણ કે એને એ રીતે જ ગોઠવવામાં આવ્યા છે કે એને કોઈ પણ ભાગમાં ફેરવવામાં આવે ને તો પણ તેનો આકાર જાળવી રાખશે. અહીંયા કારણ કે એ દરેક આકારની 6 બાજુઓ છે, એને 6 બાજુને ગમે તે દિશામાં ફેરવવામાં આવે તો એનો એ જ આકાર જાળવી રાખશે. અને એવું પણ નથી કે કોઈનો કલર અલગ છે, બધા એક સમાન રંગથી જ રંગાયેલા છે અને 6 બાજુઓ આપેલી છે. અને જો છઠ્ઠા ભાગમાં ફેરવવામાં આવે તો એ પોતાનો આકાર જાળવી રાખશે, કારણ કે 6 બાજુઓ આપેલી છે. અને જો 6 ભાગમાં ફેરવવામાં આવે, છઠ્ઠા ભાગમાં ફેરવવામાં આવે તો તે એનો આકાર જાળવી રાખશે. આપણે પાના નંબર 85 પરનું આ કોષ્ટક જોઈશું. આ કોષ્ટકમાં આપણે એક તૃતીયાંશ ભાગ અને એક છઠ્ઠાંશ ભાગમાં કેવો આકાર બનશે તે આપણે જોઈએ. તમે પહેલું ચિત્ર જોઈ શકતા હશો કે જો એક તૃતીયાંશ ભાગમાં ફરે તો આ રીતે દેખાશે, અને એક છઠ્ઠાંશ ભાગમાં ફરે તો તે આ રીતે દેખાશે. એ જ રીતે તમે બીજું ચિત્ર જોયું છો કે એને પણ તમે જો ફેરવશો એક તૃતીયાંશ ભાગમાં તો આ રીતે ફરશે, અને એક છઠ્ઠાંશ ભાગમાં આ રીતે ફરશે. એવી રીતના તમે ત્રીજું ચિત્ર જે સ્ટાર તરીકે દેખાઈ રહ્યું છે તે ચિત્રને જો તમે પહેલાં ત્રીજા એક તૃતીયાંશ ભાગમાં ફેરવશો, એટલે કે પહેલાં ભાગમાં ફેરવશો એક તૃતીયાંશ ભાગમાં, તો પણ તે આ રીતે જ દેખાશે. જુઓ, આ રીતે દેખાશે. અને એક છઠ્ઠાંશ ભાગમાં ફેરવશો તો આ રીતે દેખાશે.
હવે નેક્સ્ટ કે છેલ્લું ચિત્ર આપ્યું છે, બધા રાઉન્ડથી બનેલું ચિત્ર, ત્રણ રાઉન્ડથી બનેલું ચિત્ર તમે જોઈ શકતા હશો. આ ચિત્રને જો એક તૃતીયાંશ ભાગમાં ફેરવવામાં આવે તો કંઈક આવું દેખાશે, અને એક છષ્ટમાંશ ભાગમાં ફેરવવામાં આવે તો કંઈક આવું દેખાશે. તમે જોઈ શકતા હશો કે આના તૃતીયાંશ ભાગમાં ફેરવતા કેવા આકારો બનાવે છે અને છઠ્ઠા ભાગમાં ફેરવતા કેવા આકારો બનાવે છે તે તમે અહીં જોઈ શકતા હશો. હવે તમે આ બધા ચિત્રોને જુઓ, એ આ રીતે આકાર બનાવે છે. પાના નંબર 86 પરના આકારો જોઈશું. તમે અહીં જોઈ શકતા હશો પાના નંબર 86 પરના આકાર. તો તમારે આમાં ખરાની અને ખોટાની નિશાની કરવાની છે. તો પહેલું ચિત્ર જો એક તૃતીયાંશ ભાગમાં, બધા ચિત્રોને આપણે એક તૃતીયાંશ ભાગમાં ફેરવવાના છે. જો પહેલું ચિત્રને આપણે એક તૃતીયાંશ ભાગમાં ફેરવીશું તો શું આનું આ જ ચિત્ર દેખાશે? તો ના, એ આનું આ ચિત્ર દેખાશે નહીં, કારણ કે એમાં ત્રણ સર્કલ છે અને ત્રણના રંગ અલગ અલગ છે. જો એને એક તૃતીયાંશ ભાગમાં ફેરવીશું તો એનો રંગ બદલાઈ જશે અને એનો એ આકાર દેખાશે નહીં. એના જેવા જ રંગો ઉપર નીચેના જે હશે એવા દેખાશે નહીં. એટલે કે પહેલા નંબરના ચિત્રમાં રંગ એક તૃતીયાંશ ભાગમાં ફેરવતા આનો આ જ આકાર કે આના જેવો જ રંગ દેખાશે નહીં. હવે બીજા નંબરનું ચિત્ર તમે જોઈ શકતા હશો. તો બીજા નંબરના ચિત્રમાં પણ એક રંગ અલગ કર્યો છે. જો એને ત્રીજા ભાગમાં ફેરવવામાં આવશે તો એ રંગ એના સ્થાને રહેશે નહીં, બદલાઈ જશે. તેથી એને પણ એક તૃતીયાંશ ભાગમાં ફેરવીશું તો એ આના જેવો રંગ અને આકાર ધરાવશે નહીં. આકાર તો આનો આ જ રહેશે પણ રંગનો કલર અહીં છે તે એમ ચાલ્યો જશે, જેથી આપણે આને પણ એક તૃતીયાંશ ભાગમાં ફેરવી શકીશું નહીં. એટલે એ પણ ખોટાની નિશાની કરવામાં આવશે. હવે તમે જોઈ શકતા હશો ત્રીજું, ચોથું, ચોથા નંબરનું જે રાઉન્ડવાળું સર્કલ છે, પેલા બોક્સની અંદર રાઉન્ડ પાડેલું છે ને, એને જોવાનું છે. તો ત્રીજા નંબરનું, ચોથા નંબરનું, પાંચમા નંબરનું, છઠ્ઠા નંબરનું અને સાતમા નંબરનું ચિત્ર, એને આપણે ત્રીજા ભાગમાં ફેરવવામાં આવે તો તે આસાનીથી ફેરવાઈ જશે અને એના જેવી જ આકૃતિઓ દર્શાવશે. વિદ્યાર્થી મિત્રો, હવે પાના નંબર 86 પર સીના ચિત્રો જોઈશું. એવું કહેવામાં આવ્યું છે કે નીચે આપેલા આકારોને એવી રીતે બદલો કે જેથી તે એક તૃતીયાંશ ભાગમાં ફેરવવાથી તે પહેલાં જેવા દેખાય. તો આપણે એમાં શું બદલીએ કે જે એક તૃતીયાંશ ભાગ ફેરવવાથી એના જેવા જ પહેલાં જેવા જ ચિત્ર દેખાય? ચાલો તો આપણે પહેલું ચિત્ર જોઈએ. પહેલાં ચિત્રમાં વાદળી રંગનું જે ટપકું આપ્યું છે તે વાદળી રંગના ટપકાને કાં તો દૂર કરવું પડશે, કાં તો બીજી બે સાઈડ વાદળી રંગના ટપકા કરવા પડશે, જેથી તેને એક તૃતીયાંશ ભાગમાં ફેરવતા એના જેવું જ ચિત્ર દેખાશે. હવે બીજા નંબરનું ચિત્ર જુઓ. તેમાં જે વર્તુળ આપ્યા છે નાના નાના, એ વર્તુળના રંગ એક સરખા રંગના કરવા પડશે કે જેથી તેને એક તૃતીયાંશ ભાગમાં ફેરવવામાં આવે તો એક સરખો જ આકાર કે રંગો દેખાશે. હવે ત્રીજા નંબરનું ચિત્ર જુઓ, જેમાં છ પાંખિયા દેખાઈ રહ્યા છે. તે પાંખિયાને એક સરખો રંગ કરવો પડે કે જેથી તેને એક તૃતીયાંશ ભાગમાં ફેરવતા એનો એ જ રંગ જળવાઈ રહે. હવે ચોથા નંબરનું ચિત્ર જુઓ. બે ત્રિકોણ આપ્યા છે, એ બંને ત્રિકોણના રંગ એક સરખા રંગના કરવા પડશે કે જેથી તેને ફેરવતા એના રંગો અને ત્રિકોણો જળવાઈ રહેશે. હવે તમે પાંચમા નંબરનું ચિત્ર જોઈ રહ્યા છો. તેમાં તમને વર્તુળની અંદર પીળા રંગનું નાનું વર્તુળ દેખાઈ રહ્યું છે. એ પીળા રંગના વર્તુળને આપણે દૂર કરીશું કે જેથી તેને એક તૃતીયાંશ ભાગમાં ફેરવતા તેનો તેજ પહેલાં જેવો જ આકાર અને ચિત્ર દેખાશે.